ઓગસ્ટ મહિનો તો આખો કોરો ગયો હતો ત્યારે સપ્ટેમ્બરમાં વરસાદ પડે તે ખૂબ જરૂરી હતું. જો કે હજુ માત્ર શરૂઆત થઈ છે. સપ્ટેમ્બરમાં પણ જે ધાર્યો છે તે પ્રકારનો વરસાદ હજી સુધી નથી વરસ્યો. ત્યારે સવાલ એ પણ છે કે કયા વિસ્તારમાં કેટલો વરસાદ વરસ્યો. આજે રાજ્યમાં સામાન્ય ઝાપટાથી લઈને કેટલીક જગ્યાએ 4 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે, એટલે કે સાર્વત્રિક ઝાપટાથી લઈને 4 ઇંચ સુધીનો વરસાદ છે. 112 તાલુકાથી વધુ તાલુકામાં વરસાદની એન્ટ્રી આજે જોવા મળી હતી, જે એકંદરે સારી બાબત છે. સૌથી વધુ વરસાદની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના નવસારીના વાસંદામાં 4 ઇંચ જેટલો વરસાદ આજે ખાબક્યો. અને એ સિવાય પારડી અને ધરમપુર બે એવા છે કે જ્યાં 4.25 ઇંચ વરસાદ આજે દિવસ દરમિયાન જોવા મળ્યો હતો. તમામ લોકોએ ગરમીમાંથી પણ રાહત મેળવી છે. વલસાડ શહેર અને કપરાડામાં 3 ઇંચ વરસાદ વરસ્યો. આપ જોશો તો મુખ્યત્વે દક્ષિણમાં વધારે વરસાદ આજના દિવસમાં જોવા મળી રહ્યો છે. એ સિવાય ખેરગામ, વાપી, સુરત, માંડવીમાં 3.25 ઇંચ જેટલો વરસાદ આજે દિવસ દરમિયાન ખાબક્યો હતો. અને એ સિવાય ડાંગના વઘઈ, તાપીના વાલોડામાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. એકંદરે વરસાદ એટલા માટે પણ સારો કારણ કે દક્ષિણમાં સાર્વત્રિક લગભગ વરસાદ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં અન્ય જગ્યાએ પણ પડે તેવી આશા લોકો રાખી રહ્યા છે. ડાંગના વઘઈ, તાપીના વાલોડમાં 2.5 ઇંચ જેટલો વરસાદ આજે દિવસ દરમિયાન જોવા મળ્યો. અને 10 તાલુકા એવા છે કે જ્યાં 2 ઇંચ જેટલો વરસાદ દિવસ દરમિયાન હતો. અને 10 તાલુકા એવા છે કે જ્યાં 1 થી લઈને 1.5 ઇંચ જેટલો વરસાદ આજે દિવસ દરમિયાન વરસ્યો. અત્યાર સુધી લગભગ તમામ જગ્યાએ 50% થી વધુ તો સિઝનનો વરસાદ થઈ જ ચૂક્યો છે. એવરેજ ગણવામાં આવે તો ગુજરાતમાં સિઝનનો સરેરાશ 82.84% વરસાદ ખાબક્યો. બે ઝોન એવા છે કે જ્યાં સરેરાશ 100% થી વધુ મેઘો વરસ્યો છે. અને સૌથી વધુ વાત કરવામાં આવે તો કચ્છમાં સરેરાશ 136.7% જેટલો વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં સરેરાશ 110.1% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં 75.9%, મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો છે, ત્યાં 68.4% જેટલો વરસાદ છે. અને પૂર્વ ગુજરાતમાં 67.2% જેટલો વરસાદ ખાબક્યો છે. એટલે હજી સુધી વરસાદે જે જુલાઈમાં મેઘમહેર વરસાવી હતી ત્યારબાદ સતત કોરું કાઢ્યું, અને કોરું કાઢ્યા બાદ હવે સપ્ટેમ્બરમાં વરસે તેવું જગતનો તાત ઈચ્છી રહ્યો છે.